ને મિત્રો મજામાં મિત્રો આપણે રેલવેના જે રીઝનિંગના સમ છે એમાં નજર કરી રહ્યા છે જેમાં એક આવો પ્રશ્ન પૂછ્યો હતો કે જો સ્ટુડન્ટ STUDENT ને કોડમાં RUTEDOS લખવામાં આવે તો RDGP કે BQ ને કેમ લખાય સોરી એક જ મિનિટ અહીંયા થોડી ભૂલ રહી ગઈ છે ક્યા શબ્દના કોડને ક્યા શબ્દનો કોડ ઊંધું પૂછ્યું છે આ હોય તો અહીંયા આ રીતે પ્રશ્ન છે એટલે કે તમને આ આપી દીધું છે ને અહીંથી આપણે આમ જવાનું છે તો સ્વાભાવિક છે કે તમે જે આમથી આમ કેમ જાઓ તો આપણે પહેલાં લખી લઈએ કે ભાઈ RUTEDOS હવે એમાંથી આપણે સ્ટુડન્ટમાં જવું છે બરાબર તો હવે ABCD પ્રમાણે જશે આમાં તો કે બીજું હશે જ નહીં વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરવી તો કરો હવે તમને ખબર છે કે STUDENT તો તમને ખબર છે આર અને એસ નો સંબંધ છે તો હા OPQRS પછી TU તો અહીંયા TE આમ એટલે તો આમ આપણે ગતિ રાખીએ તો OPQRS TU તો અહીંયા T પછી અહીંયા U આવે છે હા આવે જ છે બરાબર ABCDE DE એટલે એક એક આમ પછી આમ પછી આમ પછી આમ એટલે કે આના પછીનો અને આની પહેલાનો આના પછીનો અને પહેલાનો OPQRS ABCDE તો OPQRST આમ હશે જો હે ને તો STUDE અહીંયા જો એચઆઈ છે કે LMN ઓ તો આવી કંઈક વાત તો સીધે સીધું જ આપણે આ પકડી RDGPKBQ તમે જ કહો RS તો OPQRS તો હવે ABCDEFGH HIJK L OPQR બરાબર તો SH S અને R છેલ્લે એવું છે SR નથી SR છે બીજું SR છે નથી બસ તો પતી ગયું તો આવું બીજું હજી અહીંયા આપણે ચેકિંગ નથી કરતા તો પણ ખબર જ છે કે પછી આમાં ABCD તો અહીંયા C આવતો જ હશે જો છે SCH છે SCH તો આ બધું આવતું હશે તો મિત્રો કહેવાની વાત એ છે કે ખાલી તમે નજર કરો અને બધું કરવાની કંઈ જરૂર નથી તમે જો આ સીધું પકડી લીધું છે કે એસ અને આર છે આવે છે તો કે હા એક જ જગ્યાએ આવે છે તો આવું તમે ડાયરેક્ટ કરી શકો છો તો માત્ર જે કહેવાય લોજિક વાપરી અને ઝડપથી કામ કરી શકશો જોઈએ નેક્સ્ટ મિત્રો રેલવેમાં પૂછાયેલો આસમ પણ એટલો સરસ છે ચલો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો ગુડ તમે લોકો એ ટ્રાય પણ કરી હશે ને જવાબ લખો ત્યારે જરા સેકન્ડ લખજો કે કેટલી સેકન્ડમાં તમે આ કામ કર્યું છે હવે મિત્રો તમે જો પકડી લીધું છે ને કે અહીંયા DRIVE ઈ જ છે બધા DRIVE બરાબર તો આ બધા આ જે છે ને ખાલી ક્રમ બદલાઈ હશે તો આ બધા સબ અક્ષરો તો એ જ આવશે પણ ક્રમ બદલાયેલા હશે હવે આમાં એક છે ને શોર્ટકટ કરીએ આપણે શું ખબર છે કે જો તમને એ ખબર પડી ગઈ કે સૌથી પહેલાં કોણ આવે છે ઈ અહીંથી ઈથી ચાલુ પછી કોણ આવે છે તો કે આઈ બરાબર પછી કોણ આવે છે તો કે ડી પછી કોણ આવે છે તો કે આર બરાબર પછી કોણ આવે છે તો કે વી એટલે પેટર્ન રચાણી કે અહીંથી ચાલુ કરો આમ જાઓ પછી આમ જાઓ પછી અહીંથી જાઓ ને આમથી જાઓ એટલે એક એક છોડીને આમ જાઓ પછી એક એક છોડીને આવી રીતે આમ લઈ જાઓ તો આ જે પેટર્ન છે ને એનો સીધે સીધો ઉપયોગ કરી શકો એટલે પહેલાં શું લેશો MGBEU ફરીથી MGBEU આ જોઈએ કે એક સેકન્ડમાં તમારે જવાબ મળી જાય હવે જો MG ક્યાં દેખાય બસ MG પતી ગયું હે ને તો જે પેટર્ન રચાય છે ને એને ખાલી પકડી લેવું એકડા બગડા તગડામાં કોણ એવું કંઈ કરવાની જરૂર જ નથી તો એક નવું સ્માર્ટવર્ક કે તમે ખાલી પેટર્ન પકડો હે ને કે આવી પેટર્ન એમ દાખલા તરીકે અહીંથી ચાલુ થતું હતું વીથી તો વીથી આમ જોતું જવાનું કે વી પછી કોણ છે તો એ બસ આમ પેટર્ન જોઈ લ્યો એ જ પેટર્નને અહીં લગાડવું તો તરત તમને જવાબ મળી જશે તો મિત્રો આવી રીતે પેટર્નને લાગુ પાડો અને માર્ક લઈ લ્યો માર્ક મેળવી લ્યો તો મજા આવી દોસ્તો તો ઘણા બધા લોકો મજા આવે છે મજાની જાણ પણ મને કરતા રહે છે અને ખૂબ આનંદ છે કેમ કે તમારું જે કાર્ય છે ને એ હવે તમે જ લોકોએ બધાને જોડી જોડીને વિકસાવતા ગયા છે મિત્રો એક વસ્તુ કહેતું કે ઘણા લોકોને સમ ગણવા હોય તો આપણું ફેસબુકની અંદર પણ પેજ છે NDCREATIVE બરાબર એ સિવાય યુથ ઓફ જામનગર તો એમાં ઘણી વખત હું સમ મૂકું છું યુથ ઓફ જામનગર તો આ ફેસબુકના પેજ મને લાઈક કરી દેજો આ સિવાય જયેશ વાઘેલા પણ તમે ફેસબુકમાં સર્ચ કરી શકો છો એ સિવાય મિત્રો ગઈકાલે ઘણા લોકોને ખબર હતી ફેસબુકને લીધે કે 24 સપ્ટેમ્બર હતી અને એ મારો જન્મદિવસ હતો તો જન્મદિવસના નિમિત્તે એક બીજી જે દિવ્ય ભાસ્કરની એક છે ફર્સ્ટ વોલ તો એ ફર્સ્ટ વોલ છે
એની અંદર ઈ ગુરુ એ નામથી આપણે જે ચેનલ ચાલુ કરી છે, તો એમાં પણ ઘણું બધું આપણે મૂકા કરશું. પણ શીખવાની જગ્યા ઘણી બધી છે, બસ શીખા કરીએ. જે લોકો ગૂગલની અંદર માત્ર એટલું નાખશે કેરિયર એક્સપર્ટ દિવ્ય ભાસ્કર, તો મારા વિડીયોઝ આવી જશે. બસ ચારે બાજુથી જ્યાંથી જ્ઞાન મળે પ્રાપ્ત કરો, હે, તો બસ આનંદથી કામ કરતા રહેશો અને બધા માટે કામ કરશો, તો બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને કામ કરશો. તો ફરીથી મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ કામ કરો, આનંદપૂર્વક કામ કરો અને ખૂબ આગળ વધો. આવજો.